ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. પૂરના પાણી વચ્ચેથી જીવના જોખમે વાહન પસાર કરી રહેલા લોકો, નદી તળાવમાં ફેરવાયેલા ખેતરો. પાણીમાં ત્રણ હતા, એમાંથી એક જણાનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું છે. હવારના આ છોકરા માટે શોધખોળ માટે આખી ટીમ આવી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન. જૂનાગઢના ઘેડ પંથકમાં સતત વરસેલા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવી ગયું છે. ઓજત, ભાદર, ઉબેણ સહિતની નદીઓનું પાણી ખેતરોમાંથી વહી રહ્યું છે. ઘેડ પંથકના કેશોદ, માંગરોળ, માણાવદર અને કુતિયાણા તાલુકાના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. માંગરોળના ઓસા ગામમાં પૂરના પાણીને કારણે તબાહી સર્જાઈ છે. ઓસા ગામના બે યુવાન પૂરમાં તણાતા એનડીઆરએફની ટીમને મદદ માટે બોલાવાઈ હતી. એક યુવકને બચાવી લેવાયો હતો, પરંતુ પ્રતિક રાઠોડ નામના 20 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો હતો, જેનો મૃતદેહ એનડીઆરએફની ટીમને મળી આવ્યો છે. તહેસીલ કેસોળ મે દો યુવા જો હૈ પાણીમાં બહે ગયે થે, જિનમે સે એક કા રેસ્ક્યુ દો દિન પહેલે કર લિયા ગયા થા, લેકિન એક મિસિંગ થા. જો મિસિંગ થા વો આજ મિલ ગયા હૈ. પૂરને કારણે આ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે અને ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. જે નદી જૂનાગઢથી ઓજત નદી આવે છે, એ નદીનો પારો બાલાગામ બોરિયા સીમ વિસ્તાર છે ત્યાં પારો તૂટવાથી અમારે જે કંઈ ઓસાની સીમ છે એમાં સંપૂર્ણપણે પાણી ફરેલ છે. અને અમે જે મગફળી છે, સોયાબીન છે, કપાસ છે એનું વાવેતર કરેલ હતું, એમાં સંપૂર્ણપણે પાણી ફરેલ છે અને પાક તે નિષ્ફળ જવાની શક્યતા છે. તો મારી સરકારશ્રીની એવી એક જ રજૂઆત છે કે આનું પાણી ઉતર્યા પછી યોગ્ય વ્યવસ્થિત સર્વે કરાવી અને જે કંઈ છે નુકસાની એનું વળતર આપવા. પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ જેસીબીની મદદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અને લોકોને મદદની ખાતરી આપી. અત્યારે ધીરે ધીરે પાણી ખૂબ ઉતરી ગયું છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમનો પણ સર્વે કરાવી મુખ્યમંત્રીશ્રીને મેં ગઈકાલે રજૂઆત કરી છે. વહેલામાં વહેલી તકે એનો સર્વે કરાવી ખેડૂતોને જે નુકસાન થયું હોય, ખેતરો ધોવાના હોય, પાકને નુકસાન થયું હોય, એવું તમામને સર્વે કરી અને વળતર આપવા માટે મેં રજૂઆત પણ કરવામાં આવી છે. હાંજુ દેરિયા અને આ ઓહાવા ઓહાના છોકરા એક ભાઈને કાઢી ગયા ને એક જડ્યો જ નહીં. તો આજે અમે હવારના આ છોકરા માટે શોધખોળ માટે આખી ટીમ આવી છે. ઘેડ પંથકના અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે. જો કે વરસાદે વિરામ લેતા કેટલાક રસ્તા પર વાહન વ્યવહાર ફરી શરૂ થયો છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.